बराबर रोजगारी पूरी पाड़वानो तो आज मुख्य हेतु तो कि रोजगारी आपवानो आपणे लखीए बराबर तो एनो हेतु तमने ख्याल आवी गयो तो कि योजनानो मुख्य हेतु शुं हतो कि ग्रामीण विस्तारों जे छे बराबर आपणा देशनी अंदर जे पछात जिल्लाओ होय ए लोकोने रोजगारी पण नथी मळती तो एवा जिल्लाओनी अंदर लोकोने रोजगारी मळी रहे ने एनो मुख्य हेतु हतो एटले रोजगारी आपवा माटेनो एनो हेतु हतो। त्यारबाद 2 ઓક્ટોબર 2009 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ યાદ રાખશું આપણે કે 2 ઓક્ટોબર ઓક્ટોબર 2009 થી આ યોજનાનું નામ મનરેગા રાખવામાં આવેલું છે। રેડી ક્યારથી તો કે 2009 માં આ યોજનાનું નામ બદલીને આપણે નરેગાની જગ્યાએ શું કરી વાર્યું મનરેગા કરવામાં આવ્યું ક્યારથી તો કે 2009 થી 2 ઓક્ટોબર તારીખ સહિત તમને તારીખ આપવામાં આવેલી છે કે આ યોજનાનું નામ મનરેગા ક્યારથી આવ્યું છે તો એ તારીખ તમને પૂછે તો 2 ઓક્ટોબર 2009 થી રેડી તે પહેલા એનું નામ શું હતું તો કે નરેગા હતું। તો હવે મનરેગા યોજના આવી તો એનો હેતુ શું હતો બરોબર તો મનરેગાની શરૂઆત થઈ હવે એનો હેતુ શું આવે મનરેગાનો તો એનો આપણે જોશું। તો એ યોજનાનો હેતુ આપણે સમજવાનો છે કે ગ્રામીણ પરિવારોમાં બરોબર ગ્રામીણ પરિવારો છે તો ગ્રામીણ પરિવારના એક સભ્યને 100 દિવસની રોજગારી આપવાનો હતો શીનો હેતુ હતો એને કે ગ્રામીણ પરિવારના કોઈ પણ એક સભ્યને 100 દિવસની રોજગારી આપવાનો એનો હેતુ હતો। તો અહીં આપણે લેશું કે ગ્રામીણ પરિવારમાં બરોબર પરિવારના ગ્રામીણ પરિવારના એક સભ્યને 100 દિવસની રોજગારી આપવાનો તો અહીં આપણે હેતુ એનો ખ્યાલ આવી ગયો કે આનો મુખ્ય હેતુ શું છે તો કે ગામડાઓની અંદર વસતા જે સભ્યો છે બરોબર એમના સભ્યોને પરિવારના એક સભ્યને 100 દિવસની રોજગારી આપવાનો એનો મુખ્ય હેતુ હતો। તો અહીંયા નરેગા અને મનરેગાનો બનેનો હેતુ આમ તો રોજગારીનો જ છે પણ આની અંદર શું હતું કે ગામડાની અંદર જે ગરીબ પરિવારો વસે છે તેમાંથી કોઈ એક સભ્ય છે એને ઓછામાં ઓછું 100 દિવસની રોજગારી આપવી જેથી એમનું ગુજરાન ચાલી શકે બરોબર એટલે એમને રોજી રોટી મળી રહે એટલી કામગીરી આમાંથી આપવામાં આવતી હતી। ત્યારબાદ એમાં મહિલાઓ માટે 1/3 રોજગારી અનામત છે જોજો મનરેગાની અંદર મહિલાઓ માટે બરોબર કે મનરેગા યોજનામાં મહિલાઓ માટે 1/3 ભાગની બરોબર એટલે કે 3 જણા હોય એમાં 1 સ્ત્રી હોય અને 2 પુરુષો હોય બરોબર 1 સ્ત્રી ફરજિયાત એટલે 1/3 1/3 ભાગ બરોબર રોજગારી માટે મહિલા માટે શું રાખવામાં આવ્યું છે કે અનામત રાખવામાં આવી છે મહિલાઓ માટે 1/3 રોજગારી અનામત રાખવામાં આવે છે। રેડી મહિલાઓ માટે કેટલી તો કે 1/3 આટલી રોજગારી મહિલાઓ માટે કઈ યોજનામાં તો કે મનરેગા યોજનામાં અનામત રાખવામાં આવતી હોય છે। ત્યારબાદ મહેનતાણાની ચૂકવણી 7 દિવસમાં થાય છે તો આ યોજનાની અંદર મહેનતાણાની ચૂકવણી 7 દિવસની અંદર થતી હોય છે તો એની અંદર આપણે બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે મહેનતાણાની ચૂકવણી મહેનતાણાની ચૂકવણી 7 દિવસમાં થાય છે તો તમે એ યોજનાની હેઠળ તમે કામ કરતા હોય છો ત્યારે એ યોજનામાં તમારે જે તે તમારું પગાર ધોરણ હોય બરોબર જેટલું કામ કર્યું હોય એટલી જ યોજના બરોબર કામ કર્યું એ પ્રમાણે એનો પગાર તમને 7 દિવસની અંદર આપવામાં આવતો હોય છે। તો આનો મુખ્ય મુદ્દો આપણે બીજો અંતે યાદ રાખશું કે મહેનતાણાની ચૂકવણી 7 દિવસમાં થાય છે। ત્યારબાદ શ્રમિકોને પોતાના નિવાસસ્થાનથી 5 કિમીના અંતરે કામ મળી રહે છે હવે તમારે એવો કોઈ બરોબર પછાત વિસ્તાર એ તો એવા વિસ્તારની અંદર જે શ્રમિકો હોય કામ કરનાર લોકો હોય તેમને એમના વિસ્તારથી 5 કિમી દૂર અંદર દાખલા તરીકે મારું ક્ષેત્ર અહીંયા છે મારું વસવાટ
તો મારા 60 થી 5 કિમીની અંતરમાં જ મને કામ કોઈ ને કોઈ કામ મળી રહેતું હોય છે 100 દિવસ માટેનું. કઈ યોજના હેઠળ? તો કે મનરેગા હેઠળ. બરોબર છે, મનરેગા યોજના છે એના હેઠળ ઓછામાં ઓછું 100 દિવસનું કામ 5 કિમીના અંતરની અંદર મળી રહેતું હોય છે. તો અહીં આપણે બીજો મુદ્દો યાદ રાખશું કે શ્રમિકોને પોતાના નિવાસ સ્થાનથી 5 કિમી અંતરમાં કામ મળી રહે છે. રેડી? તો આવો પ્રશ્ન પણ આપણે ઓપ્શનની અંદર પૂછાણો હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે શ્રમિકોને પોતાના નિવાસસ્થાનથી કેટલા કિમી અંતરમાં કામ મળી રહે. તો કે 5 કિમી અંતરની અંદર કામ એમને મળી રહેતું હોય છે. તો આપણે જે મુખ્ય ટોપિક છે એને નીચે અંડરલાઈન પણ કરતા જઈએ તો તમને ખ્યાલ આવશે. તો 5 કિમી અંતર ખાસ યાદ રાખશું. 7 દિવસમાં ચૂકવણી થાય સ્ત્રીઓ માટે રોજગારીની યોજનાઓ કેટલી અનામત છે? તો 1/3 ભાગ. રેડી? તો મેઇન માં મુદ્દા ખાસ યાદ રાખજો. વિકલ્પોમાં ખાસ આમાંથી એક વિકલ્પ હશે ને હશે જ આ યોજનામાં આવીને તે. ત્યારબાદ આગળની યોજના જોશું આપણે. હજુ આ જ યોજના શરૂ છે. જે શ્રમિકોને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો 10% વધારો મજૂરીમાં આપવામાં આવે છે. હવે જુઓ કે શ્રમિકોને 5 કિમીથી પણ વધારે અંતરમાં જવાનું થાય રોજગારી મેળવવા માટે તો જે એમની મજૂરી હશે દિવસ દરમિયાન, દાખલા તરીકે 200 રૂપિયા મજૂરી હોય આખા દિવસની, તો 5 કિમીથી વધારે અંતરમાં એ દૂર જતા હશે તો એમને 10% શું લેશે? મજૂરીમાં વધારો આપવામાં આવશે. એટલે કે 200 રૂપિયા હોય મજૂરી તો 220 રૂપિયા એમને મજૂરી કરી દેવામાં આવતી હોય છે. રેડી? તો આ બીજો મુદ્દો યાદ રાખશું કે જે અંતરથી વધારે બરાબર દૂર રોજગારી માટે જવાનું થાય તો શું મળે છે? કે 10% મજૂરીમાં વધારો મળે છે. તો બીજો મુદ્દો આપણે યાદ રાખશું કે જે શ્રમિકોને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો 10% વધારો મજૂરીમાં આપવામાં આવે છે. તો આપણે એ પણ ખ્યાલ આવી ગયો કે આપણે 5 કિમીથી વધારે અંતરથી દૂર શ્રમિકને કાર્ય માટે જવાનું થાય તો શું કરવામાં આવે છે? તો એમાં 10% મજૂરીમાં શું કરી દેશે? વધારો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો મુદ્દો હજુ જોઈએ આપણે. તો કે આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે જે 5 વર્ષ માટેનું હોય છે. જે મનરેગા યોજના હેઠળ જે વ્યક્તિ હોય છે નોંધાયેલો, બરાબર, એને જોબ કાર્ડ આપવામાં આવે છે સરકાર તરફથી. કાર્ડ હોય છે તેની અંદર એમને વસ્તુ ખરીદી હોય લેવી હોય તેમાં 10% રાહત મળતી હોય છે. બરાબર, બધી વસ્તુ ના હોય પણ એમાં લિમિટેડ જ તમને જે આપ્યું હોય એ પ્રમાણે તમે વસ્તુ લઈ શકતા હોય છો. બરાબર, તો એની અંદર જોબ કાર્ડ આપવામાં આવે છે. જેની મુદત કેટલી હોય છે? તો 5 વર્ષની હોય છે. આ યોજનામાં જોડાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે કે જે મનરેગા યોજના હેઠળ જોડાયેલા જેટલા શ્રમિકો છે એમને જોબ કાર્ડ આપવામાં આવે છે અને જે 5 વર્ષ માટેનું જ હોય છે. જે 5 વર્ષ માટેનું હોય છે. રેડી? તો એ પણ આપણે ખ્યાલ રહેશે કે જે મનરેગા યોજના હેઠળ જોડાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે તેની મુદત કેટલા વર્ષની હોય જોબ કાર્ડની? તો કે 5 વર્ષની હોય છે. અને હવે છેલ્લો મુદ્દો આપણે જોશું કે જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તે નક્કી કરેલ બેરોજગારનું ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવતી હોય છે. જો તમે રોજગારી મેળવવા માટે જેને જે શ્રમિકને જોબ કાર્ડ આપવામાં આવેલું છે એને જો 15 દિવસ સુધી કામ ના મળે ને એ 15 દિવસ સુધી એને જેટલી રોજગારીનું નક્કી કરી દીધું હોય કે તમને ભાઈ આટલો અમે કાર્યમાં રાખી છીએ, તમને આટલી અમે મજૂરી આપશું, તો એમને મજૂરી ભથ્થું જે નક્કી કર્યું હોય 15 દિવસ સુધી કાર્ય ના આપે
તો પણ એને ચૂકવવું પડતું હોય છે. કોને? કે જે જોબ કાર્ડ મેળવેલ વ્યક્તિ હોય, શ્રમિક હોય તેને. રેડી? તો છેલ્લો મુદ્દો આપણે એ યાદ રાખશું કે જોબ કાર્ડ મેળવ્યા પછી, કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે, 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે. તો અહીંયા તમારો પહેલો જ પ્રશ્ન જે આપણે છે, બરોબર, કે બેરોજગારી સમસ્યા હલ કરવાની યોજનાઓની અંદર મનરેગા, એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો, તો અહીંયા આપણે પૂરો થાય. 2 માર્ક્સની અંદર કદાચ તમારે પૂછાય તો વ્યવસ્થિત રીતે આ મુદ્દા, તમારે 4 મુદ્દા ઓછામાં ઓછા લખવા પડે, યાદ રાખજો. બરોબર? છેલ્લે આપણે જોબ કાર્ડ મેળવ્યા પછી 15 દિવસ સુધીનું કામ ન મળે તો વ્યક્તિ જે એનું રોજગારી ભથ્થું નક્કી કર્યું હશે, બેરોજગારી ભથ્થું કેટલું આ તે, બરોબર, એ ભથ્થું એમને ચૂકવવું પડતું હોય છે, એટલે કે એમને મળવા પાત્ર રહેતું હોય છે. તો અહીંયા તમારો પહેલો જ મુદ્દો જે છે યોજના, બરોબર, પૂરી થાય છે. હવે આપણે બીજી યોજનાની શરૂઆત કરશું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. તો આપણી બીજી યોજના આવશે, રેડી? તો એ યોજનાનો આપણે અભ્યાસ કરીએ હવે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, તો આપણી બીજી યોજના છે, બરોબર, એ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, જે આપણે મહાત્મા ગાંધી એ રીતના એ વ્યક્તિ જતા હો, એટલે કોઈ એમ ના કહેતા પંડિત દીનદયાળ એટલે શું, ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, કે જેને આપણે ટૂંકમાં PDUSJY, એને આપણે પૂછવામાં આવે કે PDUSJY નું પૂરું નામ શું, તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, રેડી, તેનું પૂરું નામ થાય છે. તો હવે આની અંદર આપણે પહેલો જ મુદ્દો અભ્યાસ કરીશું કે એની શરૂઆત ક્યારે થઈ, રેડી? તો આની આપણે શરૂઆતનો પહેલો જ મુદ્દો લઈએ કે શરૂઆત આ યોજનાની ક્યાંથી થઈ છે. તો આ યોજનાની શરૂઆત 16 ઓક્ટોબર 2014 થી શરૂઆત થઈ છે, બરોબર, કે 16 ઓક્ટોબર 2016 થી કઈ, કે શ્રમેવ જયતે યોજના, રેડી? તો આ યોજનાની શરૂઆત તમારે 1 માર્ક્સની અંદર પૂછાય તો 16 ઓક્ટોબર 2016 થી આ યોજનાની શરૂઆત થઈ છે. એનો હેતુ શું હતો આ યોજનાનો? સોરી, આ 2014. તો આ યોજનાનો હેતુ શું હતો? તો એનો હેતુ આપણે લખવાનો રહેશે, તો કે અસંગઠિત ક્ષેત્રો છે, જે અસંગઠિત ક્ષેત્રો એટલે કે મજૂરી કામ કરતા કોઈ પણ કડિયા હોય આ તે બધા અસંગઠિત ક્ષેત્રોની અંદર સમાવેશ થાય, બરોબર. તો અસંગઠિત ક્ષેત્રોમાં જે શ્રમિકો છે, રોકાયેલા છે, બરોબર, એમને સ્વાસ્થ્ય સુરક્ષા અને કૌશલ્ય આપવાનો હતો, બરોબર. કોઈ ક્ષેત્રમાં અંદર કામ કરે છે તો એમને કોઈ પણ બીમારી થાય, એમને સારી એવી દવાનું અથવા સારી એવી, બરાબર, મેડિકલની વ્યવસ્થા થાય, તો એ આ યોજના હેઠળ એમને લાભ મળતો હતો. ત્યારબાદ એમને કૌશલ્ય સુરક્ષા આપવાનો, બરોબર, તો આ યોજના હેઠળ એમને લાભ આપવામાં આવતો હતો. તો એનો હેતુ લેવાનો રહેશે, તો કે અસંગઠિત જે ક્ષેત્રોમાં રોકાયેલા લોકો છે, બરોબર, અસંગઠિત ક્ષેત્રોમાં રોકાયેલા લોકો એટલે કે શ્રમિકોને સ્વાસ્થ્ય સુરક્ષા
કૌશલ્ય આપવા માટેનો હતો. સ્વાસ્થ્ય સુરક્ષાને કૌશલ્ય આપવાનો આ યોજનાનો શું હતો? તો કે હેતુ હતો. ત્યારબાદ એનો છેલ્લો મુદ્દો છે કે ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તે પણ આ યોજનાનો હેતુ હતો. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોનો વિકાસ માટે, ઔદ્યોગિક વિકાસ માટે શું કહેવામાં આવ્યું છે કે અનુકૂળ વાતાવરણ ઊભું થાય ઔદ્યોગિક વિકાસ માટે. અનુકૂળ વાતાવરણ ઊભું થાય એ પણ આ યોજનાનો એક હેતુ હતો. તો અહીંયા આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બરોબર શ્રમેવ જયતે યોજના શું થાય છે? પૂરી થાય છે. ફક્ત એની તારીખ અને એનો હેતુ યાદ રાખવાનો રહેશે. તો બીજી યોજના અહીંયા આપણે પૂરી થઈ છે, રેડી. ત્યારબાદ આપણી ત્રીજી યોજના આવશે. તો ત્રીજી યોજના હવે આપણે ભણવાની રહેશે કે એની અંદર પણ આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ભણ્યા છીએ એ જ પ્રમાણે અહીં બીજી યોજના છે કે પંડિત દીનદયાળ જે છે એ જ વ્યક્તિ છે. હો પંડિત આગળ નથી એમને લગાડ્યું, ખાલી દીનદયાળ જ લગાડ્યું હતું. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. જ્યોતિ યોજના તમને એટલે એટલો તો ખ્યાલ હશે જ, ગામડાની અંદર કોઈ પણ અભણ માણા ને તો એની આ જ્યોતિ યોજના એટલે શું એ ખબર છે. તમે ગમે એ માણસ ગામડાની અંદર તમે જઈને પૂછી જો અભણ હશે ને કે જ્યોતિ યોજના એટલે, તો એ તરત એટલું તો મનની અંદર લાઈટ આવે કે આપણા ગામની અંદર જે પાવર આવે છે 24 કલાક એ જ્યોતિ યોજના હેઠળ આવતી હશે. ગામમાં હો ગામની વાત થાય છે, ગામીણ વિસ્તારની. તો એ કઈ યોજના હેઠળ 24 કલાકની લાઈટ તમને મળે છે? તો દીનદયાળ ઉપાધ્યાય બરોબર ગ્રામ જ્યોતિ યોજના હેઠળ તમને લાઈટ મળે છે 24 કલાકની. આપણા ગામની અંદર પૂછશો ને તમે, ફોન કરો હોય ને જે બી તો તમારે પૂછવું પડે કે ગામડા અંદર વાડીઓની અને બે જ લાઈટો આવતી હોય, તમારે કેવું પડે કે જ્યોતિની લાઈટ આવે છે આ ગામની જ્યોતિ લાઈટ, ત્યારે ખબર પડે તમને. તો આ યોજના હેઠળથી તમે જ્યોતિ નામ આપો છો, રેડી. તો એની અંદર હવે આપણે જોઈએ તો દીનદયાળ ઉપાધ્યાય, દીનદયાળ ઉપાધ્યાય, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો એની અંદર જોઈએ આપણે તો એનું પૂરું નામ શું છે કે DU GJY, DU GJY એટલે કે તમારે એનું પૂરું નામ થાય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ રોજગાર યોજના, સોરી ગ્રામ જ્યોતિ યોજના. તો હવે તો એ ગ્રામ જ્યોતિ યોજના શેના લગતી છે? તો જો અહીંયા તમને પહેલો જ પ્રશ્ન આપેલો હોય કે ગ્રામીણ વિદ્યુતીકરણ એટલે કે વીજળી યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી હતી. પેલા ગામડાઓની અંદર વિદ્યુતીકરણની યોજના ચાલુ હતી અને એ યોજનાને હેઠળ જ આ યોજના એની અંદર સમાવેશ કરી અને આ યોજના આપણે શરૂ કરી દીધી. કઈ? કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના, એના હેઠળ શરૂ કરી અને ગામડાઓની અંદર 7/24 બરોબર અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક સતત વીજળી મળી રહેતી હોય છે. આ યોજનાનો મુખ્ય હેતુ હતો. તો ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને, ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. તો આ તમને ખ્યાલ આવી જાય કે આ યોજના કયા હેઠળ શરૂ કરવામાં આવી હતી કે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના અત્યારે ચાલુ હશે એના સ્થાને આપણે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ શું હતો બરાબર? તો હેતુ હવે આપણે ખાસ લેવાનો છે. તો એનો મુખ્ય હેતુ કે ગ્રામીણ વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારમાં 24/7 અને 7 દિવસ અઠવાડિયાના આવે બરોબર 24/7 વીજળી પૂરી પાડવાનો હતો. વીજળી પૂરી પાડવાનો તો એનો હેતુ હતો કે ગામડાઓની અંદર બરોબર 24 કલાક એટલે કે સતત કન્ટિન્યુ વીજળી રહે એ આ યોજનાનો હેઠળ બરોબર લાભ આપણે મળી રહ્યા છે અત્યારે. હાલે આપણે જોઈએ છીએ તો આપણે 24 કલાક વીજળી મળે છે તો એને મુખ્ય ભાગ ભજવતી યોજના જે છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, એના હેઠળ આપણે ગ્રામીણ વિસ્તારની અંદર આજે રોજગાર એટલે સોરી વીજળી આપણે મળતી રહે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગામડા વિસ્તારમાં ઘણા બધા આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ ને તો પણ વીજળી નથી બરોબર.
આજે ગુજરાતનો કોઈ ખૂણે ખૂણે જઈએ, બરોબર, કદાચ ભાગ્યે જ એકાદ ગામડા એવા નીકળે કોક કે અહીંયા વીજળી નહીં હોય. લગભગ આપણે જોઈએ છે તો સમગ્ર જગ્યાએ વીજળી આપણે જે મળી રહી છે. તો એમાં મુખ્ય યોજના જે હતી તે આ છે, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ. આજે લેપટોપે કાણી કરી, ચાલુ જ રાખું. તો આપણે ચોથી યોજના જે શું કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, બરોબર, રીતે જેનું આપણે પૂરું નામ થાય છે ડી પીસી યુ ઝી અને ત્યારબાદ કે વાય કૌશલ્ય યોજના, બરોબર. ડી એટલે દીનદયાળ, યુ એટલે ઉપાધ્યાય, ઝી એટલે ગ્રામીણ, કૌશલ્ય એટલે કે વાય એટલે યોજના. એટલે તમને એવું પૂછવામાં આવે કે ડી યુ ઝી કે વાય નું પૂરું નામ શું છે, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના છે, બરોબર છે. તો એની અંદર આપણે આ યોજનાની મુખ્ય આપણે શું આપણે જોઈએ કે એની અંદર એનો હેતુ શું હતો અને આ યોજના શરૂઆત ક્યારે થઈ. તો આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી થઈ છે. તો આની આપણે શરૂઆત પહેલે આપણે મુદ્દો આવશે, બરોબર. તો એક માર્ક્સ ની અંદર પૂછાય કે આ યોજનાની શરૂઆત ક્યારે થઈ, તો કે 25 સપ્ટેમ્બર 2014 ક્યારે થઈ, 25 સપ્ટેમ્બર 2014 ની અંદર આ યોજનાની શરૂઆત થઈ. તો આ યોજનાનો હેતુ શું હતો મુખ્યત્વે, તો હેતુ હવે આપણે જોવાનો રહેશે. તો આ યોજનાનો મુખ્ય હેતુ હતો કે 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો હતો. તો આ યોજનાનો મુખ્ય હેતુ શું હતો કે 18 થી 35 વર્ષના જે યુવાનો છે, બરોબર, 18 થી 35 વર્ષના જે યુવાનો છે એમને રોજગારી આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ હતો. યુવાનોને 30 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો, તો આનો મુખ્ય હેતુ હતો. તો આ તો આપણે દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના કે જેની શરૂઆત અને એનો હેતુ આપણે ખાસ યાદ હોવો જોઈએ. અને છેલ્લી યોજના આપણે જોશું આ પાઠની, અને પાઠનો છેલ્લો મુદ્દો કેવો તો પણ એ છે, તો એ આવશે આપણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. 5મી યોજના આપણે લેવાની રહેશે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કૃષિ સિંચાઈ યોજના. તો એની અંદર હવે આપણે જોતા જઈશું સ્ટેપ બાય સ્ટેપ, તો એનો જ આપણે જોઈશું આગળ. તો હવે આ યોજનાની શરૂઆત 1 જુલાઈ 2015 થઈ હતી, રેડી. તો એની શરૂઆત ક્યારે થાય છે, તો આ પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું શરૂઆત, તો 1 જુલાઈ 2015 થી આ યોજનાની શરૂઆત થઈ, કઈ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, રેડી. તો આપણે ખાસ એની તારીખ ખબર હોવી જોઈએ, તમને એક માર્ક્સ અંદર પૂછાય ત્યારે. હવે એનો હેતુ શું હતો, તો આનો મુખ્ય હેતુ શું હતો કે ખેતીની અંદર વસતા લોકોની એની ખેત ઉત્પાદકતા વધે, રેડી. તો આ યોજનાનો મુખ્ય હેતુ હતો, એટલે ખેતીની અંદર પાક જે થાય છે એમાં વધારો થવો જોઈએ, ઉત્પાદન સારું આવે, બરોબર. તો એની માટે શું શું કરવું જોઈએ, તો એ આ યોજનાનો મુખ્ય હેતુ હતો. તો ખેત ઉત્પાદકતા વધારવાનો હેતુ આપણે આવશે. તો બીજો મુદ્દો યાદ રાખશું, એનો હેતુ શું છે, તો કે ખેત ઉત્પાદકતા વધારવા. તો આ બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ, તો આની અંદર બીજું શું થાય, ખેત ઉત્પાદકતા વધારવા તમારે શું કરવું પડે, તો સિંચાઈ, પાણીની સગવડ. સૌથી વધારે પહેલો તો મુદ્દો પાણીની સગવડતા વધારવી જોઈએ, એટલે કે સિંચાઈમાં વધારો કરવો જોઈએ, રેડી. તો પહેલો જ મુદ્દો આપણે સિંચાઈમાં વધારો કરવો જોઈએ, સિંચાઈમાં વધારો. અને છેલ્લો મુદ્દો લેશું, તો કે આ જોઈએ, તો કે આના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ એક સૂત્ર આપવામાં આવ્યું હતું આપણને, કે હર ખેત કો પાણી, એટલે કે જે બધી જ ખેતી છે એ બધાને પાણી મળી રહે એવું એનું સૂત્ર છે, બરોબર. આ યોજના હેઠળ સિંચાઈમાં વધારો થાય તો શું થવાનું છે, તો આ સૂત્ર આપણે સાનુકૂળ બનવાનું છે, બરોબર. હર ખેત કો પાણી, તો આ આપણે સૂત્ર હેઠળ એનો લાભ આપણે લેવાનો થતો હોય છે. તો અહીંયા આપણી 5 યોજનાઓ જે છે પૂરી થાય છે, રેડી. તો અહીંયા આપણે 5-5 યોજનાઓ પૂરી થાય છે, અહીંયા આપણો પ્રશ્ન પણ પૂરો થાય છે, અને આજે આપણે અહીંયા સુધી રાખશું. જય સ્વામિનારાયણ.